દિયોદરના ધનકવાડામાં બિરાજમાન માં હિંગળાજના મંદિર ખાતે હિંગળાજ યુવક મંડળ દ્વારા રાષ્ટ્રચંદ્રક એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ દિયોદર DYSP PH ચૌધરી દિયોદરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં હિંગળાજ માતાજીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી સન્માનિત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ધનકવાડા હિંગળાજ યુવક મંડળના તમામ યુવાનો દ્વારા સિલ્ટ સાફો અને તલવાર આપી દિયોદર DYSP PH ચૌધરી અને સેનાપતિ RA પોદળ વાલિયા ભરૂચના DYSP DH ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે દિયોદર તાલુકા પત્રકાર એસોસિએશનની ટીમનું સાલ ધાર્મિક પુસ્તક સાથે સમગ્ર પત્રકારનો હિંગળાજ યુવક મંડળ અને ગ્રામજનોએ દેશની ચોથી જાગીરી સન્માનિત કર્યા હતા. કોડા ગામે હિંગળાજ માતાના મંદિરમાં એક અમારો સન્માનમાં તેમજ વ્યસન મુક્તિ પ્રોગ્રામ રાખવામાં આવેલ અને જે અમને પોલીસ મેડલ મળેલ રાષ્ટ્રપતિ તરફથી એ બાબતે અમારું સન્માન કરવામાં આવેલ અને ધનકવાડા ગામને વ્યસન મુક્ત કેવી રીતે બનાવી શકાય તે બાબતે અત્રે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને આ બાબતે બહુમાન કરવા બદલ અમે સર્વ ધનકવાડા ગામના આગેવાનોનું તેમજ સન્માનીય વ્યક્તિઓનો આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. વડા હિંગળાજ યુવક મંડળ વતી બંને DYSP રાષ્ટ્રપતિ મેડલ એવીના એમનું સ્વાગત કર્યું. અમારા ગામની અંદર વ્યસન મુક્ત ગામ બને, તમામ ધનકવાડા ગ્રામનો આગેવાનો સાથે મળી આ ગામની અંદર નશાને દિજાળી આપી અને પોલીસ સ્ટાફનો સાથ અને સહકાર મળી અને હંમેશા નશો બીજો બંધ થશે આ ગામની અંદર. અને પત્રકાર મિત્રો બધે તમામ સાથ આવી ધનકવાડા ગામ વતી અમને આવકારો. આજરોજ જે આ ધનકવાડા ગામે જે આ પ્રોગ્રામ રાખ્યો, જે મતલબ ચૌધરી સાહેબ તેમજ મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એ બદલ ગ્રામના વડીલોએ યુવાનોએ તેમજ ભાઈઓ બહેનોએ જે આ પ્રોગ્રામ રાખેલો એ બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. બીજું, આજે જે આ પર્યટક તરીકે ગામનો જે વાત થઈ હમણે વિકસિત થઈ રહ્યો છે એમાં જે ખાસ હમણાં વાત થઈ વ્યસન મુક્તિની, તો મિત્રો વ્યસન મુક્તિ ઘણા પ્રકારના હોય. એવું નથી કે દારૂ એક વ્યસન મુક્તિ. હમણાં વાત થઈ આપણે કે તમાકુ, ગુટખા, દારૂ, બીડી, સિગરેટ એ તમામ પ્રકારના જે વ્યસનો હોય છે અને એ વ્યસનો હોય ને એ કોઈ ડાયરેક્ટ શીખતું નથી, પણ પોતાનાથી જે શરૂઆત થાય. આજે માન લો હું વ્યસન કરતો તો મારું બાળક મને શીખીને વ્યસન કરવાનું જ છે. તો ખાસ વડીલોને એક વિનંતી છે કે કોઈ પણ પ્રકારના વ્યસન ના કરે, તો એના માટે મતલબ ઘરની અંદર સારું રહેશે. વ્યસનમાં કરવાથી ઘણા બધા પ્રોબ્લેમો થાય છે, બીમારીઓ આવે છે ઘરની અંદર અને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એ બદલ તમામ ધનકવાડા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કિશોર નાયક, દિવ્યાંગ ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા.